ઈડર ખાતે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની 26મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ 3 રથમાં બિરાજમાન થઈ નગર ચર્યાએ નીકળ્યા હતા, જેમાં 3 ટેપલા ટ્રેક્ટર, 1 નાસિક બેન્ડ, 1 અખાડો, 4 બગી, 1 ડીજે, 5 મહિલા ભજન મંડળી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના 3 રથ સાથે સવારે 10 કલાકે મોટા રામ દ્વારાથી ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઈડર રામ દ્વારા ખાતેથી નીકળેલ રથયાત્રામાં અખાડાના અખાડીયનો દ્વારા હિરત અંગે પમાડી તેવા અંગ કસરતના ખેલ બતાવવામાં આવ્યા હતા. મોટા રામ દ્વારાથી પ્રસ્થાન થયેલી રથયાત્રા 5 હાંટિયા થઈ મોટા કસ્બા પહોંચી હતી, જ્યાં ઈડર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે હિન્દુ મુસ્લિમ કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. ત્યારબાદ રથયાત્રા ભાંબીવાસ 2 નગરપાલિકા ખાતે પહોંચી હતી, જ્યાં ઈડર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ રેલવે સ્ટેશન વિસ્તાર જલારામ મંદિર પહોંચી હતી, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મામેરું આપવામાં આવ્યું હતું અને રથયાત્રામાં પધારેલ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યાર પછી રથયાત્રા જલારામ મંદિરથી અપૂર્વ 3 રસ્તા થઈ ઢુલેટા દરવાજાથી ટાવર પહોંચી હતી અને ત્યાંથી ખરારી બજાર બંગલા વિસ્તારથી નીચ મંદિર પરત પહોંચી હતી. ઈડર શહેરમાં પરિક્રમા કરવા નીકળી ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ઈડરના નગરજનોએ જુદા જુદા વિસ્તારમાં દર્શન કરી કાકડી જાંબુનો પ્રસાદ લઈ ધર્મલાભ લીધો હતો અને સમગ્ર રૂટમાં લાઈવ ડીજેના ધાર્મિક ગીતોના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સાથે મહિલા ભજન મંડળીની બહેનો અને ભાવિક ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથના નાદ સાથે ભગવાનની નગર ચર્યા ભક્તિમય બની હતી. ઈડર શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી રથયાત્રામાં પધારેલા ભક્તજનોએ ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી રથયાત્રા પર્વની ઉજવણી કરી હતી. આ રથયાત્રામાં ઈડર નગરપાલિકા ફાયર બ્રિગેડ, ફાયર ફાઈટર અને સ્ટાફ સાથે અને ઈડર નગરપાલિકા સ્ટાફ, ઈડર સિવિલ હોસ્પિટલ સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતા તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત વાઘેલા, પાયલ સોમેશ્વર સિંહ, PI PSI મહિલા પોલીસ કર્મી, બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો, હોમગાર્ડ, ઘોડે સવાર પોલીસ તેમજ LCB SOG સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાબરકાંઠા પોલીસ દ્વારા ગોઠવેલા 2.5 લાખ પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા સુખ શાંતિથી સંપન્ન થઈ હતી. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.